ડિમ્પલ શ્રી લાલબહાદુર વિદ્યાલયમાં ધોરણ 3 ના શિક્ષક તરીકે ફરજ બજાવું છું. અત્યારે કોવિડ-19 ની મહામારી વચ્ચે જ્યારે બાળકોનો અભ્યાસ સ્થગિત થઈ ગયો છે, તો બાળકોનો અભ્યાસ આગળ વધારવા અમારી સ્કૂલ દ્વારા એક પ્રયાસ કરવામાં આવ્યો છે, જેથી બાળકો ઘરે બેઠા પણ અભ્યાસ કરી શકે. તો આજે ધોરણ 3 માં પહેલો પાઠ છે ગુજરાતીમાં સિંહ અને ઉંદર વિશે આપણે સમજ લેશું. તો પહેલો પાઠ છે સિંહ અને ઉંદર. તો તમને ખબર જ છે કે સિંહ ક્યાં રહે છે અને ઉંદર ક્યાં રહે છે. તો સિંહ તમે જોયું હશે પ્રાણી સંગ્રહાલયમાં અથવા તો જંગલમાં હોય છે, જ્યારે ઉંદર ઘરોમાં રહે છે. તો આપણે આગળ આજે સિંહ અને ઉંદરના પાઠ વિશે ચર્ચા કરીએ. એક મોટું જંગલ હતું, તેમાં એક સિંહ રહેતો હતો. એક મોટા જંગલમાં એક સિંહ રહેતો હતો. એક બપોરે સિંહ ઊંઘતો હતો. બપોરનો સમય હતો ત્યારે સિંહ ઊંઘતો હતો. એ વખતે થોડા ઉંદરો ત્યાં રમવા આવ્યા. જ્યારે સિંહ ઊંઘતો હતો ત્યારે એ સિંહને ઊંઘતો જોઈને થોડા ઉંદરો ત્યાં સિંહની રમત કરવા, એટલે કે સિંહની સાથે ત્યાં એની મજાક કરવા આવ્યા. એક નાના ઉંદરે સિંહના શરીર ઉપર દોડાદોડી કરી. સિંહને ઊંઘતો જોઈને એક નાનો ઉંદર હતો, એને થોડું રમત કરવાનું મન થયું અને ત્યાં એ સિંહના શરીર ઉપર દોડાદોડી કરવા લાગ્યો. તેથી સિંહની ઊંઘ બગડી. જ્યારે સિંહ ઊંઘતો હતો એના ઉપર ઉંદરો દોડાદોડી કરવા લાગ્યા, તેથી સિંહને ઊંઘ બગડી. સિંહે પંજો ઉગાડ્યો, જોયું જ્યારે ઉંદર સિંહના શરીર ઉપર દોડાદોડી કરતા હતા ત્યારે સિંહની ઊંઘ બગડી, એટલે સિંહે સીધો એના પર પંજો ઉગાડ્યો. સિંહે ઉંદર કંપી ગયો. સિંહે પંજો ઉગાડ્યો એટલે ઉંદર તેનાથી બી ગયો અને કંપી ગયો. ઉંદર બોલ્યો, મને માફ કરો. તો ઉંદરે આજીજી કરતા કહ્યું કે મને વનરાજ માફ કરો. વળી એને વિનંતી કરતા પણ કહ્યું. સિંહ બી ગયો, ઉંદર બી ગયો એટલે સિંહને એને વિનંતી કરી કે વનરાજ તમારો ઉપકાર નહીં ભૂલું. આયા એક નવો શબ્દ આવ્યો છે વનરાજ. વનરાજ એટલે વનરાજ, વનનો રાજા એટલે સિંહ થાય. તો ઉંદરે કહ્યું કે વનરાજ મને છોડી મૂકો, હું તમારો ઉપકાર નહીં ભૂલું. અણીના બહુતે મદદ માટે આવી. મેં તમને કીધું કે વનરાજ, તો તમે આ ચિત્રમાં જોઈ શકો છો કે અહીંયા વનરાજ છે. જ્યારે એ ઊંઘતો હતો ત્યારે ઉંદરો તેના શરીર પર દોડાદોડી કરતા હતા, અને જ્યારે વનરાજની ઊંઘ બગડી, તેને પંજો ઉગામ્યો, ત્યારે ઉંદર તેને સામે આજીજી કરે છે. હવે બીજા ચિત્રમાં તમે જોઈ શકો છો કે ઉંદર છે એ વનરાજને વિનંતી કરે છે કે મને તમે જવા દો, હું તમારો ઉપકાર ક્યારેય નહીં ભૂલું. અણીના વખતે મદદ માટે આવીશ. અણીના વખતે કે જ્યારે તમારે કંઈ જરૂર હશે ત્યારે હું તમારી મદદ માટે આવીશ. ઉંદરની વાત સાંભળી સિંહ હસ્યો. ઉંદરે કીધું કે હું તમારે અણીના વખતે તમારે મદદ માટે આવીશ. ત્યારે સિંહને નવાઈ લાગી કે આ ઉંદર છે એ મને શું મદદ કરવાનો, એટલે સિંહ એના ઉપર હસ્યો કે પામર ઉંદર. હવે એક શબ્દ આવે છે પામર. પામર એટલે થાય કુછ. ત્યારે શિકારીની ઝાડમાંથી તે બચી ગયો. સિંહ આભાર સાથે બોલ્યો કે
તે સમજી આપો તો વિદ્યાર્થી મિત્રો તમે જોયું કે કોઈ પણ આ વાર્તામાંથી તમને બોધ મળે છે કે જ્યારે કોઈ પણ વ્યક્તિ વસ્તુ કે પ્રાણી પદાર્થને આપણે ક્યારે નાનું ન સમજવું જોઈએ ત્યારે કટોકટીના સમયે જ્યારે તલવારની જરૂર સોયની જરૂર હોય ત્યારે આપણે તલવાર કામ નથી લાગતી એવી જ રીતે કોઈ પણ નાનો વ્યક્તિ આપણે ક્યારે નાનો સમજવાનો નહીં તો આજે આપણે આ પાઠને વિરામ આપશું તો આજે હું હવે તમને હોમવર્ક આપું છું તો આ પાઠ એક છે સીમ અને મુંડન તમારે સારા અક્ષરે લખવાનું છે જો તમારી પાસે પાઠ્યપુસ્તકની સુવિધા ન હોય તો વાલીશ્રીએ પોતાના મોબાઈલમાં સારા મિત્ર એપ્લિકેશન ડાઉનલોડ કરી જેમાં બધા ધોરણના પાઠ્યપુસ્તકોનો સમાવેશ થાય છે તો તેમાંથી તમારે